તો સૌરાષ્ટ્રમાં વરસાદના આગાહીથી હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં માવઠાની મુસીબત હાલ યથાવત છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. વહેલી સવારથી જ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો ચિંતામાં મુકાઈ ચૂક્યા છે. જૂનાગઢ, ધ્રોલ, મોરબી સહિતના શહેરોમાં હાલ વરસાદ ખાબકી રહ્યો છે. કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં પણ હાલ ચિંતા દેખાઈ રહી છે. રવિ પાકને લઈને નુકસાનની ભીતિને પગલે હાલ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માવઠાની મુસીબત યથાવત જોવા મળી રહી છે. વહેલી સવારથી જ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ આપણા સંવાદદાતા ધ્રુવ કુંડેર રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. ધ્રુવ, જણાવશો કે જે સૌરાષ્ટ્રમાં વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગતો? તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માવઠાની મુસીબત યથાવત જોવા મળી છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે. વહેલી સવારથી જ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવાય કે ખેડૂતો ચિંતિત છે. આપણી સાથે ભારતીય કિસાન સંઘના જે પ્રદેશ પ્રમુખ છે વિઠ્ઠલભાઈ દુધાત્રા, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. વિઠ્ઠલભાઈ, ખાસ કરીને માવઠાનું અસર ફરી એક વખત ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર વિસ્તારમાં દેખાઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? કેટલી ચિંતાજનક સ્થિતિ છે અત્યારે? ચિંતાજનક સ્થિતિની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર, ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું કંઈ નામ લેતું નથી. શરૂઆતથી ને ચોમાસામાં અતિવૃષ્ટિ, એના પછી આ મગફળીમાં પણ માવઠાના હિસાબે ડેમેજ મગફળી, અને ઉત્પાદનમાં ઘટાડો, પછી ભાવ ન મળવા, સારો વરસાદ ને સારા પાણીના હિસાબે વ્યાપક પ્રમાણમાં શિયાળામાં ખેડૂતોએ જીરું, ધાણા, ચણા, ઘઉં, લસણ, ડુંગળી, ઉત્તર ગુજરાતમાં રાયડાના પાકો, આ વ્યાપક પ્રમાણમાં વાવેતર કર્યું છે ખેડૂતોએ. કમોસમી વરસાદ એ કોઈ પણ પાકની અંદર, શિયાળુ પાકની અંદર ચોક્કસ નુકસાન કરે, કારણ કે શિયાળુ પાકની અંદર વાતાવરણમાં ચેન્જ થવા માત્રથી પણ નુકસાન થતું હોય છે. તેમાંય ખાસ કરીને જીરું અને ધાણા, આ પાકો તો વધારે સેન્સિટિવ હોય છે. એની ઉપર તો ઝાકળ પડે, વરસાદ ઝાકળ ખાલી ધુમ્મસ આવે તો પણ નુકસાન થતું હોય. એવા સંજોગોની અંદર કમોસમી વરસાદને હિસાબે તો વ્યાપક નુકસાન ચોક્કસ થવાનું છે. આવા સંજોગોની અંદર સરકારે પણ અને કૃષિ ખાતાએ ખેડૂતોએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, કયા પાકની અંદર કમોસમી વરસાદથી શું નુકસાન થાય અને કેવા પ્રકારના પગલાં લઈ તો આ નુકસાનમાંથી બચવી જોઈએ, ખેડૂતોની આ ખાસ તો માંગ છે. અને મારું ખાસ તો એ કહેવાનું છે કે ખેડૂતોની ચિંતા ગુજરાતની અંદર વ્યાપક પ્રમાણમાં, હું વ્યાપક પ્રવાસ કરું છું મોટાભાગના જિલ્લાની અંદર, ખેડૂતોના નીચેથી ખૂબ ફોન આવે છે, ઘણી બધી મુશ્કેલીઓ છે. આવા સંજોગોની અંદર કુદરત રીઠો છે, ચોક્કસ છે. કુદરત આ રૂઠેલો હોય ત્યાં આપણે ચોક્કસ કોઈ પણ પ્રકારની એને અવરોધી એના નિયંત્રણ ન કરી શકીએ. પણ એવા સંજોગોની અંદર સરકાર અને ખેડૂતો શું કરી શકે, સાથે મળીને વિચારી અને જે કોઈ રાહત પેકેજો છે, વીમા છે, કારણ કે વીમાની પણ ભૂમિકાઓ બહુ શંકાસ્પદ છે. આપણને ખબર છે કે કોઈ દિવસ ટાઈમે ખેડૂતોને વીમો મળ્યો નથી. તો અને સરકારની સહાય પણ, જે સહાય અપૂરતા પ્રમાણની અંદર અને જ્યારે મળવી જોઈએ ત્યારે મળતી ન હોવાને કારણે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે. આવા સંજોગોની અંદર ખેડૂત પણ સક્રિય બને અને હવામાન ખાતુંને સાથે રાખી અને ખેતીવાડી ખાતા દ્વારા કઈ રીતે ખેડૂતોને માર્ગદર્શન આપી અને આ મુશ્કેલીમાંથી બચાવી શકાય એ કરવું જોઈએ. વિઠ્ઠલભાઈ, એક અગત્યનો પ્રશ્ન હું છે, ક્યારે એવું થયું કે હવામાન ખાતા સાથે સંકલન થવાની તમે કોશિશ કરી, કે સરકારે એવી કોશિશ કરી કે હવામાન વિભાગ સાથે ખેડૂતો સંકલન કરીને આ પ્રકારની જે બનાવો છે ન બને, ખેડૂતોને જે આર્થિક અત્યારે લોસ થાય છે એ ન થાય? આમ તો હવામાન વિભાગની આગાહી હજી 100% આપણે અહીંયા સાચી પડતી નથી. મેં ઘણી વખત માર્કિંગ કરેલું છે કે હવામાન ખાતું જ્યારે વરસાદની આગાહી કરે ત્યારે વરસાદ પડતો પણ નથી, અને ન આગાહી હોય ત્યારે વરસાદ અચાનક પડે છે. આવા પણ અનુભવો છે. એ
બાબતની અંદર આપણે હવામાન ખાતા ઉપર પૂરો સંપૂર્ણપણે આપણે આધાર રાખી શકીએ એવી સ્થિતિમાં અત્યારે હવામાન ખાતું પણ નથી. કેવી રીતે લાગે છે કે સરકાર તમારી મદદ કરી શકે, કારણ કે કમોસમી વરસાદ અગાઉ પણ થઈ ગયું છે, અત્યાર પણ એવી જ પ્રકારની પરિસ્થિતિ છે, ખેડૂતોને અત્યારે જે વરસાદ છે અત્યારે શ્રાપ રૂપી લાગી રહ્યું છે, આમાં કેવી રીતે નિયંત્રણ કરી શકાય? સરકાર દ્વારા કમોસમી કુદરતી આફતોને તો કોઈ રોકી ન શકે, પણ આ આફતોને પહોંચી વળવા માટે ખેડૂતોને ઘણી બાબતની અંદર નુકસાનો થઈ રહ્યા છે. દાખલા તરીકે ભૂંડ રોજનો ત્રાસ છે, એના દ્વારા નુકસાન થઈ રહ્યું છે. હવામાનમાં પલટો આવે ત્યારે સહાયરૂપ ખેડૂતોને એ રીતે થઈ ગયા માર્ગદર્શન આપી શકાય કે જીરા અને ચીણામાં કયા પ્રકારના અગાઉથી પગલાં લઈ શકાય, અથવા તો વરસાદ થયા પછી કયા પ્રકારના પગલાં લેવાથી અને એ નુકસાનમાંથી બચી શકાય, આ સરકાર દ્વારા એ અપેક્ષા આપણે રાખી શકાય. અને બીજી ખાસ વસ્તુ એ છે કે મૂળ મુશ્કેલી છે ભાવની, કોઈ પણ જણસના ભાવ ન મળવા એ મૂળ મુશ્કેલી છે. અને અત્યારે વાતાવરણ જાણે કે એવું બની રહ્યું છે કે ખૂબ ભાવ વધી રહ્યા છે, પરંતુ ખેડૂતોને એક પણ પાકના ભાવ એના પડતરથી નીચા જઈ રહ્યા છે. MSP એ પડતરથી પણ નીચે છે. MSP મળવી એ કોઈ પડતર ભાવ નથી, પોષણ ભાવ નથી. પોષણક્ષમ ભાવથી નીચા ભાવ મળી રહ્યા છે. આવા સંજોગોની અંદર એક નાની થપાટ પણ ખેડૂત સહન કરી શકે એવી સ્થિતિમાં અત્યારે નથી, નાનો માર પણ ખેડૂત સહન કરી શકે એવી સ્થિતિમાં નથી, વીઘે એક કે બે મણનું નુકસાન ઉત્પાદનમાં એ ખેડૂત સહન કરી શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે એના માલના પૂરતા ભાવ નથી મળતા. ચોમાસામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું, આ બધા મારને હિસાબે ખેડૂતો અત્યારે ભાંગી ગયો છે, તૂટી ગયો છે. એને બચાવવા માટે ખેડૂતોની માગણીઓ, અનેક વિવિધ માગણીઓ છે, વિવિધ માગણીઓ ઉપર સરકારે ધ્યાન દે અને માગણીઓ દૂર કરવી જોઈએ. ગુજરાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે, ઘણા ખરા જે એગ્રીકલ્ચરના નિષ્ણાંતો છે કે જે કહી શકાય કે ખેડૂતોને માર્ગદર્શન આપી શકે. શું ખરા અર્થમાં એ જે નિષ્ણાંતો કોઈ દી ખેડૂતો સુધી પહોંચ્યા કે કેમ? અત્યારે ગુજરાતની અંદર ચાર વિભાગની અંદર ચાર યુનિવર્સિટી છે. મોટા ભાગના પાકોની અંદર સંશોધનની જવાબદારી સરકારે એને આપી છે અને મોટા પ્રમાણમાં ગ્રાન્ટો આપી છે, પરંતુ મને એવું લાગે છે કે આ અત્યારે આ યુનિવર્સિટીનું સંશોધન અને એનું માર્ગદર્શન અને ભલામણો લગભગ કહી શકાય કે ખેડૂત માટે કોઈ પણ પ્રકારને ક્યાંય આશીર્વાદરૂપ અથવા તો એને માર્ગદર્શનરૂપ અત્યારે કોઈ પણ છે નહીં. કોઈ પણ સંશોધનો એવા નથી હાલને તબક્કે કે ખેડૂતોને ઉપયોગી થઈ શકે, તો આ બાબતમાં સરકારે અને વૈજ્ઞાનિકો અને યુનિવર્સિટીએ એવા સંશોધનો કરવા જોઈએ કે ખેડૂતોને ઉપયોગી થાય અને ઓછે ખર્ચે વધારે ઉત્પાદન થાય અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન થાય, આ બાબતમાં સંશોધન કરી અને ખેડૂતને માર્ગદર્શનરૂપ થવું જોઈએ એવી અમારી માગણી છે. કહી શકાય કે વિઠ્ઠલભાઈનું એવું કહેવું છે કે સંશોધન થવા જોઈએ જેથી કરીને આગામી સમયમાં ખેડૂતો જે હાલાકી અત્યારે ભોગવી રહ્યા છે તે ન ભોગવી શકે. આપણી સાથે બીજા ખેડૂતો પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું નામ છે? પ્રભુદાસભાઈ મણવાર. પ્રભુદાસભાઈ શું કહેશો, ખાસ કરીને અત્યારે માવઠાની જે સમય છે અત્યારે કઈ પ્રકારની ચિંતા છે તમારામાં, કારણ કે તમે એક ખેડૂત છો, તમે ચિંતા કઈ પ્રકાર તમે કેવી રીતે વ્યક્ત કરશો ચિંતા? માવઠું નામ જ એવું છે કે જે નુકસાન જ કરે. માવઠું કોઈ દી ફાયદારૂપ હોતું નથી, ને વરસાદના રૂપમાં જ માવઠું હોય, ને વરસાદ હોય એ ઉપયોગી હોય અને માવઠું નુકસાન કરતું હોય. તો જેવા સમયે માવઠું થાય છે ત્યારે જે ઊભો પાક હોય એ તમામને નુકસાન કરતું હોય છે અને ઓછા વધતું નુકસાન કરતું હોય. ધારો કે જીરું છે, જીરાના પાકને તો બહુ ખૂબ જ નુકસાન થતું હોય છે, જે સંવેદનશીલ જીરું છે, તો વાદળો થાય તો પણ એ રીતે જીરાને નુકસાન કરતું હોય છે. કહી શકાય કે જીરું હોય કે પછી ઊભો પાક કોઈ પણ હોય એ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ નુકસાન થઈ શકાય તેવી શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે. ખાસ કરીને જો વાત કરીએ તો માવઠું ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે ચિંતામાં અત્યારે મુકાણું છે. ખેડૂતોની હાલાકી અત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર સમક્ષ ઘણી વખત રજૂ કરી છે, તેમ છતાં એ સરકાર ક્યાંક ને ક્યાંક પાછી પાની કરે છે તેવું ખેડૂતો હાલ કહી રહ્યા છે. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સૌરાષ્ટ્રમાં હાલ માવઠાને લઈને ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થઈ ચૂક્યા છે. વહેલી સવારથી જ કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં પણ વરસાદી માવઠાને કારણે જનજીવન પર હાલ લોકો રહી